હિંમતનગરના બળવંતપુરામાં રૂપિયા 10.47 કરોડના ખર્ચે નવનિર્મિત 66 કેવી સબસ્ટેશનનું લોકાર્પણ. કિસાન સૂર્યોદય યોજનાથી ધરતીપુત્રોના જીવનમાં નવો અજવાસ પથરાયો છે. મંત્રી શ્રી કુબેરભાઈ ડિડોરે જણાવ્યું. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ભરૂચ જિલ્લાના ઝઘડિયાથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નવનિર્મિત સબસ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું, જેમાં હિંમતનગરના બળવંતપુરા ખાતે 10.47 કરોડના ખર્ચે નિર્માણ પામેલા 66 કેવી સબસ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયું. હિંમતનગરના ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા પ્રભારી અને શિક્ષણ સંસદીય રાજ્યમંત્રી શ્રી કુબેરભાઈ ડિડોરે જણાવ્યું હતું કે 2 દાયકા પહેલાં લોકોને વાળુટાણે વીજળી મળી રહે તે માટે એક મોટો પ્રશ્ન હતો, પરંતુ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યોતિગ્રામ યોજના અમલમાં મૂકીને દેશમાં સૌ પ્રથમવાર 24 કલાક વીજળી આપતું રાજ્ય ગુજરાતને બનાવ્યું. આજે આદિવાસી વસ્તી ધરાવતા સાબરકાંઠા જેવા જિલ્લામાં પણ 59 સબસ્ટેશન કાર્યરત થયા છે. આગામી સમયમાં હજુ વધારે 11 નવા સબસ્ટેશનો કાર્યાન્વિત બનશે, જેથી વીજ દબાણના પ્રશ્નોનું નિરાકરણ આવશે અને આસપાસના વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં વીજ દબાણની સાથે ખેતીવાડીમાં પણ દિવસે વીજળી મળતી થશે. તેમણે કિસાન સૂર્યોદય યોજનાની વાત કરતા ઉમેર્યું હતું કે કિસાનોને રાત્રિના સમયે જંગલી જાનવરોને લઈને મુશ્કેલી સર્જાતી હતી, તેનો કાયમી ઉકેલ લાવીને ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તેવા સુરાચું વ્યવસ્થા ઊભી કરી છે, જેના થકી ખેડૂતોના જીવનમાં નવો અજવાસ પથરાયો છે. બળવંતપુરા સબસ્ટેશનની શરૂઆત કરતા 5 ગામોના 8209 વીજ ગ્રાહકોને સીધો ફાયદો થશે તેમ તેમણે ઉમેર્યું હતું. સબસ્ટેશનના લોકાર્પણ વેળાએ સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ, ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી યતિનાબેન મોદી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિનોદભાઈ પટેલ, જિલ્લા અગ્રણી શ્રી જેડી પટેલ, કૌશલ્ય કુંવરબા સહિત અધિક્ષક નિરીક ઇજનેર શ્રી શાહ સહિત આસપાસના ગ્રામજનો અને વીજકર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.